અલગ વિકલન માં ભાગાકારના નિયમના ઉદાહરણોમાં આપણે ત્રણ ઉદાહરણ પૂરા કર્યા હતા આપણા લેક્ચરમાં. હવે આ લેક્ચરમાં આપણે ચાર ઉદાહરણ કરવાના છે, 1517 અને 18. ચલો તો ઉદાહરણ 15 આપણને આપેલું છે 177માં પેજ ઉપર, y equal to 1 plus 2 upon 3 plus 4 upon x નું x ને સાપેક્ષ વિકલિત મેળવો. સૌપ્રથમ આ રીતના દાખલામાં અને ભાગાકારના સ્વરૂપમાં ફેરવવું પડશે. તો આપણા ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ. y equal to 1 plus 2 upon 3 plus 4 upon x. ચાલો હંમેશા ગણતરી જે છે એ જે x આપ્યો હોય અહીંથી સ્ટાર્ટ કરવાની આપણે ત્યાં લસાઅ લઈને. તો y બરાબર શું થશે, 1 plus 2 upon 3x plus 4 છેદમાં x બરાબર. આ 3x plus 4 આપણે લસાઅ લઈએ તો છેદનો છેદ ક્યાં આવશે, અંશમાં. તો y બરાબર શું થશે, 1 plus 2x upon 3x plus 4. ચાલો હવે તમારે લસાઅ લેવો હોય તો લઈ શકાય અથવા ડાયરેક્ટ સોલ્વ કરી શકાય તો પણ વાંધો નથી, પણ આપણે લસાઅ લઈને ગણીએ. થોડો સમ લેન્ધી થાય બટ ઇઝી પડશે. તો y equal to 3x plus 4 into 1 એટલે 3x plus 4 plus 2x upon 3x plus 4. તો y બરાબર શું થશે, y બરાબર 3x plus 2x equals to 5x. 5x plus 4 છેદમાં 3x વત્તા 4. ચલો આ આપણો દાખલો બન્યો. હવે આના બરાબર આપણે ધારી લઈએ u ના છેદમાં v, u upon v. ચાલો તો u upon v ધારી અને બંનેનું વિકલન કરીએ તો u બરાબર 5x સોરી 5x plus 4 અને v બરાબર થશે 3x plus 4. હવે બંનેનું વિકલન કરીએ તો du upon dx ઇક્વલ ટુ 5x પ્લસ 4 નું વિકલન થશે 5 અને dv upon dx 3x પ્લસ 4 નું વિકલન થશે 3. બંને બાજુ 4 જ છે ને, યસ 4 જ છે. ચાલો ઓકે. તો હવે y ઇક્વલ ટુ ક્વેશ્ચન શું છે, u upon v, કારણ કે આપણે ક્વેશ્ચન માટે જ ધારી લીધું છે u upon v. હવે ભાગાકારનો નિયમ લખીએ તો dy upon dx ઇક્વલ ટુ v du upon dx માઇનસ u dv upon dx છેદમાં v સ્ક્વેર ઇક્વલ ટુ, ચાલો v બરાબર 3x પ્લસ 4 ઇન્ટુ du બાય dx 5 માઇનસ u ઇક્વલ ટુ 5x પ્લસ 4 અને dv બાય dx ઇક્વલ ટુ 3 છેદમાં v સ્ક્વેર. v સ્ક્વેર ઇક્વલ ટુ 3x પ્લસ 4 હોલ સ્ક્વેર. ઓકે ચાલો હવે સાદરૂપ આપવાનું છે માત્ર ગણતરી કરીને. 3x પ્લસ 4 ઇન્ટુ 5 કેટલા થશે, 3 ઇન્ટુ 5 5 તેરી 15 x વત્તા 4 પંચા 20. ડાયરેક્ટ હવે બ્રેકેટ ઓપન કરી માઇનસ નિશાની લગાડી દઈએ છીએ આપણે. 5 તેરી 15 x અને 4 તેરી 12 અને આ નિશાની માઇનસ ની એટલે માઇનસ 12 છેદમાં 3x પ્લસ 4 હોલ સ્ક્વેર. ચાલો હવે કઈ કેન્સલ થતું હોય તો કેન્સલ કરી દેવો. તો 15x કેન્સલ થઈ ગયા. હવે આપણી પાસે શું વધ્યું, 20 માંથી 12 બાદ કરી દો. 20 માંથી 12 ગયા એટલે 8 ના છેદમાં 3x વત્તા 4 હોલ સ્ક્વેર. આ આપણો જવાબ થશે. ત્યાર પછી આપણો ઉદાહરણ નંબર 16 પેજ 178 ઉપર, જો 2x પ્લસ 2xy પ્લસ 3x પ્લસ y માઇનસ 4 ઇક્વલ ટુ 0 હોય તો dy બાય dx મેળવો. સૌ પ્રથમ આ ક્વેશ્ચન આપણે બનાવવો પડશે. કઈ રીતે બનશે ક્વેશ્ચન, તો કે y જે છે એ ડાબી સાઈડ આવવું જોઈએ, સૂત્રનો ફરતા બનવું જોઈએ. તો અહીંયા y આપણને ડાબી સાઈડ આપેલું છે પણ બે જગ્યાએ આપેલું છે. એટલે પહેલાં તો y ને કોમન લઈને સૂત્રનો કરતા બનાવીએ. તો આ રીતે થશે
2x y plus 3x plus y minus 4 equal to 0. તો આપણે y ને સૂત્ર નો કરતા બનાવવો છે, ડાબી બાજુ y રાખવો છે, તો y સિવાયની જેટલી વસ્તુ હશે આ 3x અને 4 એને આપણે જમણી બાજુ શિફ્ટ કરી દઈએ, તો આ રીતે થશે 2xy plus y બરાબર 4 minus 3x સેડ એટલે plus 4 minus 3x બરાબર. ચલો અહીંયાથી આપણે y કોમન લઈ લઈએ, આ બંને પદમાંથી y કોમન, તો શું આવશે 2x plus 1 બરાબર 4 minus 3x, તો y equal to 4 minus 3x ના છેદમાં શું આવશે તો કે 2x plus 1. તો આ આપણો ક્વેશ્ચન હવે રેડી થઈ ગયો. આના ઇક્વલ ટુ આપણે શું લઈ લેવાનું તો કે u upon v is equals to u upon v. અહીંયા ધારણા અહીંયા લખું છું, તો u equal to 4 minus 3x અને v equal to 2x plus 1 છે. બંનેનું x ને સાપેક્ષ વિકલન કરો, du by dx is equals to 4 minus 3x નું વિકલન થશે minus 3, 4 નું 0 અને 3x minus છે એટલે minus 3, અને dv upon dx equal to ચલો 2x નું વિકલન થાય 2 અને 1 નું થશે 0. ઓકે, y equal to u upon v લખેલું જ છે એટલે ક્વેશ્ચન આપણે સીધો અહીંથી સ્ટાર્ટ કરી શકીએ, તેથી dy upon dx equal to v du upon dx minus u dv upon dx upon v square. ઓકે, ઇટ ઇઝ ઇક્વલ્સ ટુ, તો v equal to 2x plus 1 du upon dx, du upon dx છે minus 3 minus u equal to 4 minus 3x અને dv upon dx 2 છેદમાં v square. ચાલો સાદરૂપ આપો, નિશાનીનું ધ્યાન રાખવાનું, તો 3 ગુણ્યા 2 એટલે minus 6x, 1 ગુણ્યા minus 3 એટલે minus 3, આ minus નિશાની આપણે અહીંયા અપ્લાય કરી દઈએ છીએ, એવું સમજી લો કે આ 2 છે એ minus છે બરાબર, તો 4 2 8, 8 અને નિશાની માઇનસ ની એટલે માઇનસ 8, 3 2 6, માઇનસ 6 નિશાની આગળ માઇનસ ની એટલે માઇનસ માઇનસ, પ્લસ 6x છેદમાં v સ્ક્વેર, અહીંયા પણ મેં ભૂલથી v સ્ક્વેર મૂકી દીધું છે, પણ શું આવે 2x પ્લસ 1 હોલ સ્ક્વેર, 2x પ્લસ 1 હોલ સ્ક્વેર. ચાલો કેન્સલ શું થાય છે તો કે 6x માઇનસ પ્લસ કેન્સલ, આપણો જવાબ થશે માઇનસ 11 upon 2x plus 1 whole square બરાબર છે. ચાલો આપણો જવાબ આવ્યો માઇનસ 11 ના છેદમાં 2x plus 1 whole square. ઉદાહરણ 17, ચાલો આ થોડું વિશિષ્ટ ઉદાહરણ છે કારણ કે અહીંયા તમે લસા લ્યો, ક્વેશ્ચન આવી રીતે આપેલો 2 plus 3x plus 4x square plus 6 minus 7x હોય તો ડિવાઈડ x મેળવો, અહીંથી લસા લ્યો તો સમ આપણા માટે ખૂબ લેન્ધી થઈ જશે, તેના બદલે આપણે એક શોર્ટકટનો યુઝ કરીએ, તો કઈ રીતનો શોર્ટકટ, તો y ઇક્વલ ટુ 2 પ્લસ 3x પ્લસ 4x સ્ક્વેર પ્લસ 5 અપોન 6x 6 માઇનસ 7x સોરી 6 માઇનસ 7x. એકચ્યુઅલી આ કોઈ શોર્ટકટ નથી, પણ ગણતરી કરવાની એક બીજી રીત છે, આપણે અગાઉ પણ સ્વાધ્યાયના દાખલામાં આ રીતે ગણતરી કરેલી છે. તો આમ જોવો તો ભાગાકારનો નિયમ ખાલી એટલામાં જ આપણે એપ્લાય કરવાનો છે, બાકી કયો રૂલ છે, પ્લસ માઇનસ નો રૂલ છે. તો બંને બાજુ આપણે ddx થી મલ્ટીપ્લાય કરી દઈએ, ddx થોડા સ્ટેપ આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ, ddx ઓફ y ઇક્વલ ટુ ddx ઓફ આખો જે આપણો ક્વેશ્ચન છે 2 પ્લસ 3x પ્લસ 4x સ્ક્વેર પ્લસ 5 અપોન 6 માઇનસ 7x. ઓકે, ચાલો બંને બાજુ આપણે ddx થી મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા શું થઈ જશે, dy અપોન dx ઇક્વલ ટુ ddx ઓફ 2 પ્લસ 3 કોન્સ્ટન્ટ બાર લઈ લઈએ તો ddx ઓફ
x प्लस फोर कॉन्स्टेंट बार ले लिए तो डीडी एक्स ऑफ एक्स स्क्वायर प्लस डीडी एक्स ऑफ फाइव ने पण बार ली शकाय पण आपणे जरूर नथी अत्यारे फाइव अपॉन सिक्स माइनस सेवन एक्स बराबर छे। चलो हवे वन बाय वन आपणे विकलन करता जाइए तो पहला नो विकलन टू नो विकलन थी जैसे जीरो पची थ्री कॉन्स्टंट ने एक्स नो विकलन थाय एक प्लस फोर कॉन्स्टंट ने एक्स पर नो विकलन थशे टू एक्स ओके प्लस हवे अहीं ध्यान जो भागाकार नो नियम छे तो भागाकार नो नियम आवो छे के वाय इक्वल टू यू अपॉन बी वाय अहीं नीचे लखशो आपणे वाय इक्वल टू यू अपॉन बी होय तो अथवा तो आवी रीते लखाय भागाकार नो नियम भागाकार नो नियम dy by dx इक्वल टू v du upon dx b du upon dx माइनस u dv upon dx छेद में v स्क्वायर बराबर। હવે અહીંયા તમે જો તો માની લઈએ કે આ આપણા માટે u છે this is u અને આ આપણા માટે v છે બરાબર તો નિયમ તમને યાદ હોવો જોઈએ પરફેક્ટ તો જ આવી રીતે શોર્ટકટ લઈ શકીએ શોર્ટકટ મીન્સ અલગ મેથડ યુઝ કરી શકીએ અધરવાઇઝ તમારે બધાનો LCM મીન્સ આ બધાનો LCM બધા સાથે ગુણી અને દાખલો ખૂબ લાઈન લાઈનથી થઈ જશે એ રીતે ગણવો પડે। ચલો તો અહીંયા આપણે જોતા જઈએ પહેલા v v ઇક્વલ ટુ શું છે 6 માઇનસ 7 x છે 6 minus 7x du upon dx तो 5 5 નું વિકલન કેટલું થાય u બરાબર 5 લીધા છે 5 નું વિકલન થાય 0 minus u u એટલે 5 અને v નું વિકલન 6 minus 7x નું વિકલન કરો તો 6 નું 0 અને 7 નું શું થઈ જાય 7x નું minus 7 છેદમાં v સ્ક્વેર v સ્ક્વેર એટલે 6 minus 7x હોલ સ્ક્વેર બરાબર તો આ રીતે આપણે શોર્ટકટ લઈને કેલ્ક્યુલેશન કરી શકીએ। અહીંયા આપણે નીચે કારણ આપી દેવામાં આવું શું કામ કર્યું તો કે આ ભાઈ શું છે ભાગાકારનો નિયમ છે ઓકે। ચાલો હવે વળી પાછું સાદુરૂપ આપીએ આપણે આગળ તો ઝીરો લખવાની હવે કોઈ જરૂર નથી ત્રણ એકા ત્રણ વત્તા ચાર ગુ આઠ એક્સ વત્તા છ માઇનસ સાત એક્સ એટલે શું થઈ ગયું શૂન્ય અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ સાત પંચા પાંત્રીસ ના છેદમાં છ માઇનસ સાત એક્સ કાઉન્સ નો સ્ક્વેર આ થશે આપણો આન્સર। ઉદાહરણ અઢાર પેજ 179 ઉપર ભાગાકારના નિયમનું આ છેલ્લું ઉદાહરણ છે અને એકદમ ડિફરન્ટ એકદમ અલગ ઉદાહરણ છે વાય બરાબર એક્સ પ્લસ સિક્સ અપોન એક્સ પ્લસ ફાઈવ બીજા કાઉન્સમાં થ્રી એક્સ પ્લસ ટુ છેદમાં એક્સ વર્ગ પ્લસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ હોય તો ડિવાઈડ એક્સ મેળવો પેલી પેલી નજરે જોઈએ તો એમ લાગે ગુણાકારનો નિયમ છે પણ ગુણાકારનો નિયમ નથી ભાગાકારનો નિયમ છે સમ દેખાવમાં ખૂબ લેન્ધી બહુ ડેન્જર લાગે છે પણ આ ડેન્જર સમને આપણે એકદમ હળવો કરી દઈએ તો એના માટે તમારે ફર્સ્ટ બ્રેકેટ છે એનું સાદરૂપ આપવાનું તો આ રીતે થશે કે વાય ઇક્વલ ટુ વાય ઇક્વલ ટુ ક્વેશ્ચન નથી લખતો ડાયરેક્ટ સ્ટાર્ટ કરું છું તો અહીંયા એક્સ અહીં ક્રોસ ગુણાકાર કરો તો શું થાય એક્સ ગુણ્યા એક્સ પ્લસ ફાઈવ થાય એટલે એક્સ ઇન્ટુ એક્સ પ્લસ ફાઈવ પ્લસ સિક્સ છેદમાં એક્સ પ્લસ ફાઈવ બરાબર આ થયો આપણો ફર્સ્ટ બ્રેકેટ ઇન્ટુ સેકન્ડ બ્રેકેટમાં આપણે કોઈ ચેન્જ કરતા નથી એઝ ઇટ ઇઝ જે છે તે થ્રી એક્સ પ્લસ ટુ અપોન એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ બરાબર છે। ચાલો હવે અહીં આપણે સાદરૂપ આપીએ તો શું થશે તેથી વાય બરાબર એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ગુણ્યા પાંચ એટલે પાંચ એક્સ માઇનસ સોરી પ્લસ સિક્સ અપોન એક્સ પ્લસ ફાઈવ ગુણ્યા આ બીજો કાઉન્ટ છે આ રીતે લખું છું થ્રી એક્સ પ્લસ ટુ છેદમાં
एक्स स्क्वायर प्लस फाइव एक्स प्लस सिक्स। चलो हवे आज आपने डेन्जर देखा है एक्स स्क्वायर प्लस फाइव एक्स प्लस सिक्स कैंसल थी जाए बने जगह से यस। तो हवे अपनी पास शू वध्यु वाय बराबर थ्री एक्स प्लस टू ना छेद में एक्स प्लस फाइव। ओके हवे थई जो सीम्पल एकदम सम आना इक्वल टू आपणे शुं धारी लेवानुं तो आना इक्वल टू आपणे धारी लेवानुं u अपॉन v। चलो तेथी u बराबर 3x प्लस 2 लईए अने v बराबर आपणे लईए x प्लस 5। तो du अपॉन dx du बाय dx इक्वल टू 3x नुं विकलन शुं थाय 3 અને dv upon dx v dv upon dx x નું વિકલન થશે 1 અને 5 નું થશે 0 બરાબર છે। ચાલો તો અહીંથી આપણે નિયમ લખીએ તેથી dy by dx equal to v into du upon dx minus u into dv upon dx upon v square। ओके तो इक्वल टू v, चलो v इक्वल टू x प्लस 5 du अपॉन dx इक्वल टू 3 माइनस u એટલે 3x प्लस 2 इनटू dv dx इक्वल टू કેટલા છે 1 अपॉन v स्क्वायर v इक्वल टू x प्लस 5 होल स्क्वायर। ओके चलो હવે સાદરૂપ આપો એટલે આપણો આન્સર આવી જશે 3x plus 5 3s are 15 minus નિશાની એપ્લાય કરો તો 3x into 1 એટલે એ જ રહેવાનું 3x અને 2 into 1 એટલે 2 તો minus 3x minus 2 છેદમાં x plus 5 whole square। ચાલો આ કેન્સલ થઈ જાય 3x 3x તો આપણો આન્સર શું થશે અંદરમાંથી બે બાદ કરો તો 13 ના છેદમાં x વત્તા 5 કૌંસનો વર્ગ। ઓકે ચાલો આ સાથે આપણો ભાગાકારનો નિયમ અહીંયા પૂર્ણ થાય છે। આઈ હોપ કે તમને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે।